तालुको 95% आदिवासी विस्तार धरावतो विस्तार छे, जेमां दोलधा गामना तळाव फळियामां रहेता दिव्यांग दंपतीनी व्यथाथी पत्थर पण पीगळी जाय एवी कपरी स्थिति होवा छतां सरकार तरफथी आज सुधी कोई पण सहाय मळी नथी। वांसदा तालुकाना दोलधा गामना तळाव फळियामां रहेता दिव्यांग दंपती मणिबेन नारणभाई अने नारणभाई मंझाभाई, जेओ जन्मथी दिव्यांग छे, हलनचलन पण मुश्केलीथी करी शके छे, तेमना पत्नी पण चाली शकता नथी, एवी परिस्थितिमां घर चलावुं पण एमना माटे खूब ज मुश्किल छे। तेमनो पुत्र पण आर्थिक रीते सारी स्थितिमां न होवाथी माता पिताની सहाय करी शकવા समर्थ नथी। दीकरीने पण परણાવી દીધી હોવાથી સાસરીમાં રહે છે, તેમના બોલાવવા છતાં દંપતી દીકરીના ઘરે રહેવા માંગતું નથી। પંડિત દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ દરેક લોકોને મફત અનાજની સહાય કરવામાં આવી રહી છે, પરંતુ આ દંપતીને એની સહાય પણ મળી રહી નથી। તેઓ સસ્તા અનાજની દુકાને જવા સુધી પણ સક્ષમ નથી, જેના કારણે આ દંપતી સહાયથી વંચિત રહી ગયું છે। આ ઉપરાંત દિવ્યાંગ લોકોને આપવામાં આવતા કાર્ડ પણ એમની પાસે નથી। આ ખાવાની મેં જેમની સાપી છે, જેમ જેમ અમે જીવતા છે, મેં આજ સુધી જીવી રહ્યા, ખાવાની બહુ મુસીબત કોઈ જાણે કે મોડે તો ખાઈએ નહીં તો હું ભૂખા હોંગી રહી એમ, એવું બધું છે। એટલે આનંદ પટેલ હવે કેવી રીતે અમારી પાસે આવ્યો, કોઈ ભગવાને કેવી રીતે એને ડાયવા, તેને તત્તાને પાને ચડાવ્યું તો બધા બે બે દામ કરતા છે તે અમને આપી જતા છે। કોઈ આપણે કોઈ કાર્યવાહી કરે એવો માણસ હોય તો અમે જવાના છે, પણ કોઈ અમને દે કે મેં આનંદ પટેલ પાસે મેં જવાનો વિચાર કર્યો, પણ કોઈ અમને ત્યાં લે નહીં જાય, પણ હવે કેવી રીતે અમારી પાસે આવ્યો તો અમારી આટલી રજૂઆત થઈ। ઘણા વર્ષોથી આ દંપતી દાનમાં આવેલા નાસ્તાના પડીકાઓ વેચી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। એવામાં કોઈક વાર પડીકા વેચાય છે અથવા પડીકા વેચાતા નથી, પૈસા ન હોય એવા સમયે આ દંપતી જમ્યા વગર જ સૂઈ જાય છે અને માત્ર પાણી પીને પોતાના દિવસો પણ ગુજારવા મજબૂર બન્યા છે। આ દંપતીની વાત ધારાસભ્ય અનંત પટેલ સુધી પહોંચતા ધારાસભ્ય અનંત પટેલ એમની વહારે આવી તેમની મદદ કરવાની શરૂઆત કરી દીધી છે, સાથે જ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ મામલતદારને તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને એમને સરકારી આવાસ બનાવી આપવા માટે પણ રજૂઆત કરાઈ છે। ટૂંક સમયમાં આ દંપતીને પોતાનું મકાન મળી જશે, જેની પહેલ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કરવામાં આવી છે। ગામના સરપંચ દ્વારા પણ આ લોકોને મદદ થાય એ માટે તેઓ પણ આગળ આવ્યા છે। આ સાથે બીજા લોકોને પણ એમને મદદ કરવા માટેની અપીલ કરવામાં આવી છે। મારા ગામમાં નાણભાઈ અને નાણભાઈના મિસિસ કાકી, એમના છેલ્લા 70 વર્ષ થયા છે, હેન્ડિકેપ જ છે, એમને જીવન જરૂરિયાત માટે બહુ તકલીફ, સરકાર તરફથી કોઈ યોજના આજ સુધીમાં કહીશું લાભ મળેલ નથી, તેમના માટે મને એમની સાથે વાત થઈ હતી। 2 મહિના અગાઉ હું અનંત પટેલ સાહેબ જોડે વાત થઈ હતી અને સાહેબ મુલાકાત લીધી, ત્યાર પછી જે કંઈ એમની સહાયનું જે કંઈ સાહેબને રજૂઆત કરી, સાહેબે કીધું કે જે કંઈ ડિપાર્ટમેન્ટમાંથી આપણને જરૂર પડશે હું સહાય કરીશ। અને કેવી રીતે ગુજરાતનું હાલના તરીકે તો એ લોકોની બહુ તકલીફ છે, કારણ કે જે કોઈ લોકોનું દાન દક્ષિણા મળે છે એમાં કોઈક વેફર આપી જાય, કોઈ વે છે એ વેચીને ગુજરાન ચલાવે છે, પણ આજની પરિસ્થિતિ હિસાબે આમાં કંઈ લોકોનું જીવન ગુજારો થાય એવું નથી। દોલધા ગામે એ વૃદ્ધ દંપતી ખૂબ ખરાબ પરિસ્થિતિમાં રહી રહ્યું હતું, પોતે દિવ્યાંગ અપંગ હોવાને કારણે, બંને વૃદ્ધ કાકા અને એમના પત્ની પણ અપંગ હોવાને કારણે એમને જીવન નિર્વાહ કરવાનું ખૂબ મુશ્કેલ હતું અને એમના ઘરની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ છે। અમને જ્યારે ખબર પડી ત્યારે અમે ત્યાં પહોંચ્યા હતા અને ચૂંટણી દરમિયાન જે મને સુકનના પૈસા લોકો દ્વારા આપવામાં આવ્યા છે તેનું અમે એમને ત્યાં ડોનેટ કરીશું, સાથે સાથે મામલતદારશ્રીને પણ આની જાણ કરી અને બ્રહ્મ અનાજ યોજનામાંથી જે અનાજ મળે છે તે પણ એમના ઘરે સુધી પહોંચાડવામાં એવી વાત કરવામાં આવી છે। એમનું ઘર પણ ખૂબ જર્જરિત છે, એ ઘર પણ જલ્દીથી રિપેરિંગ કામ થાય અથવા નવું ઘર મળે એવી વ્યવસ્થા અમે કરીશું, પરંતુ આ વૃદ્ધ દંપતીનું જીવન નિર્માણ શાંતિથી થાય એવી તમામ અમે કોશિશ કરીશું। રોટી કપડાં અને મકાન એ કોઈ પણ મનુષ્યને જોઈતી મૂળ જરૂરિયાત છે,
परंतु आ दिव्यांग दंपती तेना माटे पण वृद्धावस्थामां सुधी झझूमी रही छे। कोई सगा संबंधी द्वारा के दयाळु लोको द्वारा करवामां आवेला सहायथी वेफर लावी तेनुं वेचाण करी आ दंपती पोतानुं गुजरान चलावी रह्या छे।